नमस्ते विद्यार्थी मित्रों, अगाउ आपणे पाठ 10 पृथ्वीना આવરણોનો અભ્યાસ કર્યો. આજે આપણે પાઠ 15 સરકારનો અભ્યાસ કરવાનો છે. આપણો દેશ ભારત દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ. ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે. બસ આજ રીતે દેશનું સંચાલન સરકાર કરે છે. આપણે દૈનિક પત્રો, ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા હોઈએ છીએ. દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે. દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારો કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આપણા દેશની સરકાર મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાતો અંગે જાણી શકાય છે. આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો અને મેગેઝિનનું વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ. લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. સૌથી પહેલા આપણે જોયું કે આપણો દેશ લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં સરકારનું મહત્વ અને તેનું સ્થાન આગવું છે. આપણો દેશ અને આપણી સરકાર. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ લોકોના મતદાન વડે ચાલે છે. દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે એટલે કે મુશ્કેલી પડે, આવી સમસ્યાઓ અને અગવડના સામે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે. જુઓ અને સમજો. સ્થાનિક સરકાર ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે. સ્થાનિક સરકાર એટલે કે ફક્ત તે ગામડાઓ અને શહેરોના જે કાર્ય હોય છે તેને સંભાળે છે. રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે. જે રાજ્ય સરકાર હોય છે તે સમગ્ર રાજ્યમાં જે કાર્ય હોય તે બધા જ તે સંભાળે છે. અને રાષ્ટ્રીય સરકાર એટલે કે સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે. સમગ્ર દેશનું સંચાલન રાષ્ટ્રીય સરકાર કરે છે. વિવિધ સ્તરે સરકાર જરૂરી છે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. દેશના નિભાવ, વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણી. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દુનિયામાં સરકારના સંદર્ભ, સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. તો આ આપણે જોયું કેવી સરકાર છે, તે સરકાર કેવા પ્રકારના કાર્યો કરે છે તેના વિશે જોયું. હવે આપણે જોઈએ સરકારના પ્રકાર. આપણો દેશ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. દુનિયાના બધા જ દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકાર અંગે જોઈએ. પહેલું આવે છે લોકશાહી સરકાર. આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે. એટલે કે દરેક વ્યક્તિ મત આપવા જાય છે અને જેના મત વધુ થાય છે તેને ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે. કેટલાક દેશોમાં લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે. લોકશાહી સરકાર માટે કહેવાય કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે.
માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે. લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે. સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. આ આપણે જોયું લોકશાહી સરકાર. થોડીક બીજી સમજ મેળવીએ તો લોકશાહીમાં એક અગત્યનું લક્ષણ એ છે કે સત્તા કોઈ એકાદ વ્યક્તિના હાથમાં હોતી નથી. તેમાં રાજ્યના સર્વ લોકોનું સાર્વભૌમત્વ હોય છે. લોકો પોતે જ પોતાના ભાગ્ય વિધાતા બને છે. સાર્વભૌમત્વ એ રાજ્યનું અનિવાર્ય લક્ષણ છે. લોકશાહીને અંગ્રેજીમાં ડેમોક્રેસી પણ કહેવામાં આવે છે કે એના માટે એ શબ્દ પણ વપરાય છે.